નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલરવ પ્રાથમિક શાળા રાજશિપલા, ધોરણ છ, વિષય ગણિત, માં આપનું હાર્દિક સ્વાગત છે. સંખ્યા સાથે રમત એનો અભ્યાસ કરતા હતા આપણે, એમાં વિભાજ્યતાના નિયમો શીખ્યા. સ્વાધ્યાય 3.4 સુધી વિભાજ્યતાના નિયમો, એમાં ચાવીઓ બધી શીખી લીધી, 2, 3, 4, 5, 6, પછીથી 8, 9, 11 વગેરેની ચાવીઓ શીખી. વિભાજ્યતા એટલે ભાગાકાર કઈ રીતે થાય તે, અથવા તો સંખ્યાને કેવી રીતે ભાગી શકાય તે. બીજા કેટલાક ઉદાહરણ નિયમો તારવેલા છે. આપણે જેમ જેમ ગણતરી કરતા જઈએ તેમ તેમ ગણિત માં ઘણી બધી ચાવી અને ઘણી બધી વસ્તુઓની સામ્યતા આપણને મળી આવે, એવી જ રીતે આ વધારાના નિયમો તાવ્યા છે. એમાંનો પહેલો નિયમ છે, જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે, જો કોઈ સંખ્યા એટલે કોઈ સંખ્યા છે, અહીંયા છે ધારો કે 60, એક સંખ્યાથી વિભાજ્ય છે તો ધારો કે 12 વડે વિભાજ્ય, 12 × 60. એટલે જો કોઈ એક સંખ્યાથી વિભાજ્ય છે તો 60 × 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા તેના પ્રત્યેક, કોના પ્રત્યેક, કે જે સંખ્યાથી વિભાજ્ય છે તેના પ્રત્યેક અવયવથી પણ વિભાજ્ય હોય. એટલે 60 × 12 વડે વિભાજ્ય છે એટલે 12ના પ્રત્યેક અવયવ, તો 12ના અવયવો કયા કયા, તો 1, 2, 3, 4, 6 અને 12, આ 12ના અવયવો છે. તો 60ને તમે જોશો તો 1 વડે તો ભગાય છે, 2 વડે ભાગશો તો 30 × 60, 3 વડે ભાગશો તો 45 × 60, 4 વડે ભાગશો 15 × 60, 6 વડે ભાગશો 6 × 60, અને 12 વડે તો ભગાય જ છે, 12 × 5 = 60. તો આપણી પાસે હતું, એટલે એના પરથી એક નિયમ કાઢ્યો કે જો કોઈ એક સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય, આપણે કોઈ પણ સંખ્યા લઈએ અને તે જે સંખ્યાથી વિભાજ્ય છે તો જેનાથી આપણે ભાગીએ તેના પ્રત્યેક અવયવથી પણ એ સંખ્યા વિભાજ્ય જ હોય, ભાગી જ શકાય, શેષ શૂન્ય વધે, નિશેષ ભાગી શકાય. આપણે સંખ્યાઓ બધી તો ભાગી શકાય પણ નિશેષ, નિશેષ એટલે શેષ વધે નહીં એવી રીતે ભાગી શકાય, એટલે એને જ કહેવાય વિભાજ્ય. એટલે ફરીથી, જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય હોય તો તે સંખ્યા સંખ્યાના અવયવથી પણ વિભાજ્ય હોય, પ્રત્યેક અવયવથી, અવયવથી યાદ રાખજો, અવયવ એટલે એના નાના ભાગ, અવયવ અવયવી નથી, અવયવથી, અવયવથી પણ વિભાજ્ય હોય. બીજો નિયમ જોઈએ, જો કોઈ સંખ્યા 2 સઅવિભાજ્ય સંખ્યા થી વિભાજ્ય હોય, એટલે તો સઅવિભાજ્ય સંખ્યા એટલે શું એ આપણે આગળ ભણી ગયા, કોન્સેપ્ટ તાજું કરી લઈએ. તો સઅવિભાજ્ય સંખ્યા એટલે કે બંનેમાં સામાન્ય અવયવ એક જ હોય, બંનેમાં સામાન્ય અવયવ એક જ હોય, બીજો કોઈ સામાન્ય અવયવ ન હોય એવી સંખ્યાઓ ગણી રહી છે, 3 × 7, 11 × 17, 11ને કોઈથી નહીં ભગાય, 17ને કોઈથી નહીં ભગાય, તો બંને સવિભાજ્ય સંખ્યા કહેવાય. તો ફરીથી જોઈએ આપણે નિયમ, જો કોઈ સંખ્યા 2 સવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ, પહેલાં અવયવ હતો અહીંયા છે અવયવી, અવયવી એટલે આગળ ગુણાકાર કરતા જાઓ, અવયવીથી પણ વિભાજ્ય હોય. ઉદાહરણ જોઈએ એટલે આ નિયમ સ્પષ્ટ થશે. કોઈ સંખ્યા એટલે કોઈ સંખ્યા તરીકે લીધી 80, 2 સવિભાજ્ય સંખ્યા તો 80 કોણા કોણાથી ભગાય, 4 અને 5, 20 × 80 અને 16 × 5 = 80, 4 અને 5 સવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી રીતે, તો 4 ના અવયવ 2 × 2 = 4 અને 5 ના અવયવ 5 અને 1, બંને વચ્ચે કોઈ સામાન્ય અવયવ નથી, ફક્ત 1 છે, એટલે 4 અને 5 એ સવિભાજ્ય સંખ્યા છે. નિયમ પડાવીએ, જો કોઈ સંખ્યા એટલે 80, 2 સવિભાજ્ય સંખ્યા એટલે 4 અને 5, એનથી વિભાજ્ય છે તો તેનો અવયવ એટલે કોનો, 4, 5 નો અવયવ, એટલે 4 × 5
એટલે 20 થી પણ વિભાજ્ય છે. એનો બીજો અવયવ લઈએ 20 પછી આવશે 40, 40 થી પણ વિભાજ્ય છે અને 80 થી પણ વિભાજ્ય છે. એટલે આપણને આ નિયમ તારવ્યો કે જો કોઈ સંખ્યા બે સાવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ એ સંખ્યા વિભાજ્ય હોય. ત્રીજો નિયમ, જો આપેલી બે સંખ્યાઓ અત્યાર સુધી એક સંખ્યા હતી, કોઈ સંખ્યા એટલે એક સંખ્યા હતી, યાદ રાખજો અહીંયા બે સંખ્યા છે, આપેલી બે સંખ્યાઓ કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય, એટલે બે સંખ્યાઓ કોઈ એક જ સંખ્યાથી વિભાજ્ય છે, તો તે સંખ્યાનો સરવાળો, એટલે કઈ બે સંખ્યા છે લીધી તેનો સરવાળો, તે પણ તે સંખ્યાથી વિભાજ્ય હોય, તે પણ તે સંખ્યાથી વિભાજ્ય હોય. ઉદાહરણ જોઈએ એટલે સ્પષ્ટ થશે. 16 અને 20 આપેલી બે સંખ્યાઓ છે, 16 અને 20, 16 અને 20 એક કોમન સંખ્યાથી ભાગી શકાય છે, તો તે સંખ્યા છે 4. 16 ને 4 વડે પણ ભગાય અને 20 ને પણ 4 વડે ભગાય. એટલે આપણો જે નિયમ છે કે આપેલી બે સંખ્યાઓ કોઈ સંખ્યાથી, એટલે 4 એનાથી ભાગી શકાય, તો તે સંખ્યાનો સરવાળો, કઈ સંખ્યાનો સરવાળો લેવાનો, 16 અને 20, તો 16 અને 20 નો સરવાળો થશે 36. તો 36 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે. તમે જોશો તો 36, 4 9 36, આ તો નાની સંખ્યા લીધી છે, તમે ગમે એ મોટી સંખ્યા લો તો પણ આ શક્ય છે. અહીંયા લો 80 અને 100, 80 ને 100 એને 20 વડે ભાગી શકાશે, ધારો કે 20 ચોક 80 અને 20 50 100, 80 ને 100 નો સરવાળો થશે 180, 180 ને 20 ભાગશો તો 20 નવા 180. આમ કોઈ બે સંખ્યાઓ કોઈ એક સંખ્યાથી વિભાજ્ય હોય તો એ બંને સંખ્યાનો સરવાળો પણ તે જ સંખ્યાથી વિભાજ્ય હોય. એટલે આ 3 નિયમો ઉદાહરણના તાર્યા છે આપણે, એના આધારે દાખલા કેટલાક 3.4માં પણ આવી ગયા છે, 3.4માં પણ, જો કે 3.4 પછી આ નિયમો છે પણ ચોપડીની અંદર 3.4માં પણ કેટલાક દાખલા છે આ નિયમ આધારિત, તો છેલ્લા દાખલાઓ છે લગભગ, તો એ આ નિયમ વાપરીને તમે ગણી શકશો, એ ગણી નાખવાના છે. આગળ જોઈએ અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય એટલે ભાગી ના શકાય, હવે એના કોઈથી ભાગી ના શકાય એવો ભાગ એને કહેવાય અવિભાજ્ય અને અવયવ. તો અવયવ કોઈ સંખ્યાને પાડીએ એ રીત છે, એક અવયવ વૃક્ષની રીતે અને બીજું છે ભાગાકારની રીતે. નાની સંખ્યા હોય તો અવયવ વૃક્ષ દોરીને તમે દર્શાવી શકો, મોટી સંખ્યા હોય તો મોટા ભાગે ભાગાકારની રીતે ઉધારા અનુભવ પડશે. જોઈએ 60ના બે અવયવ પહેલાં 30 2 60 30 2 ના 60, બેને કોઈથી નહીં ભગાય પણ 30ને તો ભગાશે, એટલે આ અવિભાજ્ય છે. ચોકડી પાડી છે એટલે અવિભાજ્ય છે એની નિશાની કરી, 30 અવિભાજ્ય નથી એટલે આને કશું કરવાનું નથી, આના અવિભાજ્ય પાછા અવિભાજ્ય છે એટલે અવયવ ભરશે. તો 15 2 ના 30, તો બે પાછો આવ્યો એ અવિભાજ્ય છે, એને રવા દો. 15ને હજુ ભાગી શકાશે, તો 15 3 5 15, 5 અને 3, તો 5 અને 3 બંનેને હવે આગળ ભાગી શકાતા નથી, એટલે 60ના અવિભાજ્ય અવયવ 2 2 3 અને 5, 2 4 5 5 60. ભાગાકારની રીત જોઈએ, પહેલા ભાગાકારની રીતમાં એક યાદ રાખજો, જ્યારે પણ અવિભાજ્ય અવયવ પાડશો ત્યારે અવિભાજ્ય અવયવ પાડવા માટે શરૂઆત કરવાની 2 થી, પછી 3 થી, 3 થી ના ભગાય તો 5, 5 થી ના ભગાય તો 7, 7 થી ના ભગાય તો 11, 11 થી ના ભગાય તો 13, 13 થી ના ભગાય તો 17, આ બધા જ અવિભાજ્ય અવયવો છે, 17 થી ના ભગાય તો 19, 19ની ના ભગાય તો 23, આમ આગળ 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 ચાલતા છે, બધા જ અવિભાજ્ય અવયવો છે.
અને આ નિયમને જ અનુસરવાનું છે. પછી અહીં ઘણી પહેલાં પાંચથી ભાગાકાર કરી નાખો, પછી નીચે ત્રણથી આવે પછી બે આવે એવું કરવાનું નથી. બેથી ન ભગાય તો જ ત્રણથી ભાગવાના. તમને ચાલ્યો તો મોડે છે જ, અથવા તો તમે તૈયાર કરેલી છે, ના કરી હોય તો તૈયાર કરી નાખવાની, કેમ કે ભાગાકારની રીતે અવયવ પાડવામાં ચાવી મહત્વની છે. પહેલાં પહેલું તો સાઈન જુઓ, એકમનો અંક શૂન્ય છે એટલે બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો બે વડે ભાગી શકાય, એટલે બેની ચાવી તમને મોડાવી દે. પહેલાં જ આપણે બેથી ભાગી નાખી, બેથી ભગાય છે એટલે ત્રણથી ભાગવાનો સવાલ છે જ નહીં. બેથી ભાગી નાખીએ તો ત્રીસ ગુણા સાઈન, ફરીથી પાછું શૂન્ય આવ્યું એટલે હજુ પણ બેથી ભાગી શકાશે, આવ્યા પંદર. હવે તમે જોશો તો પાંચ તારીખ પંદર પણ ભગાય છે, પણ આપણે પાંચે નહીં ભાગવાના. કેમ? આપણે બે પછી ત્રણથી ભગાય છે કે નહીં જોવાનું. તો ત્રણની ચાવીનો નિયમ છે કે જે સંખ્યાના અંકોનો સરવાળાને ત્રણ વડે ભાગી શકાય એ સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય. તો પાંચને છ, આ તો નાની સંખ્યા છે, તમને ઘડી આવડે છે, તમે બધા પંદર સીધા કરી નાખો. પણ મોટી સંખ્યા હોય તો બંને સંખ્યા જે સંખ્યા હોય એના અંકોનો સરવાળો કરો. સરવાળાને ત્રણ વડે ભગાય છે તો પાંચને છ, ત્રણ વડે ભગાય છે તો ત્રણ વડે ભગાશે. ત્રણ પચા પંદર, પાંચ આવી ગયા, હવે બે બે ત્રણથી ભગાશે ને, એટલે પાંચ એકુ પાંચ. એટલે આ રીતે પણ સાઈઝના હોય જોશો તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, બે બે ચાર ચાર બાર પંચા સાઈઠ. આમ અવયવ ઉચ્ચની રીતે અને ભાગાકારની રીતે બંને રીતે આપણે અવયવ કહેલો. મોટી સંખ્યા હોય તો ભાગાકારની રીત એપ્લાય કરજો. આગળ જોઈએ ત્રણ પોઈન્ટ પાંચ, ખરા ખોટા. સાચું વિધાન બતાવવાનું છે, સાચું વિધાન કયું છે એ. આ વિધાનો આ નિયમોને આધારિત છે, નિયમો તમને પાકા થાય અને તમારા મનમાં જે કોઈ ગૂંચવાડા છે એ નીકળી જાય, અથવા તો તમે ગૂંચવાઈ ના જાઓ એટલે આ સાચા ખોટા આપ્યા છે. વિધાન સાચા લાગે તો અપમાન ખોટા હોય, અને ખોટા લાગે તો અપમાન સાચા હોય. પહેલું વિધાન જોઈએ, જો કોઈ સંખ્યા ત્રણથી વિભાજ્ય હોય તો નવથી પણ વિભાજ્ય છે તો તમે ત્રણની ચાવી યાદ કરી શકો છો. ત્રણની ચાવીનું શું છે? ત્રણની ચાવીમાં તો અંકોનો સરવાળો ત્રણથી વિભાજ્ય થાય. નવની ચાવી જુઓ તો નવમાં પણ એવું જ છે કે અંકોનો સરવાળો નવથી વિભાજ્ય છે. પણ તમે જોશો કે ત્રણથી વિભાજ્ય જે સરવાળો થાય એ નવથી વિભાજ્યનો પણ થાય. દાખલા તરીકે લઈ લઉં બાર, તો બારને ત્રણ વડે ભગાશે, ત્રણ ચોક બાર, અંકોનો સરવાળો બે અને એક ત્રણ, ત્રણથી ભગાય નવથી ભગાશે, નવ એક બાર ના થાય. એટલે પહેલું જ વિધાન આટલું કેવું છે? ખોટું છે, સાચું વિધાન નથી. જુઓ બીજું, બીજું વિધાન એનાથી ઊંધું છે, ટ્વિસ્ટ કરતી દીધી. જો કોઈ સંખ્યા નવથી વિભાજ્ય છે તો ત્રણથી ચોક્કસ વિભાજ્ય છે. હવે તમે જોશો તો નવથી વિભાજ્ય સંખ્યા હોય તો એના અવયવથી પણ વિભાજ્ય હોય એવો આગળ નિયમ આવી ગયો, એટલે નવના અવયવ ત્રણ તારી નવ, એટલે એ રીતે પણ સાચું છે. બીજું કે નવનો સરવાળો કરશો તો પહેલાં પહેલું તો નેવું લો, નવ વત્તા જીરો નવ, ત્રણથી ભગાશે જ, કેમ કે નવના સરવાળો જે પણ આવશે એ બધા સરવાળોને ત્રણથી ભાગી જ શકાશે. એટલે નવથી વિભાજ્ય હોય એ ત્રણથી ચોક્કસ વિભાજ્ય જ હોય, એવું બને જ નહીં કે નવથી વિભાજ્ય હોય ને ત્રણથી ન હોય. એટલે આ વિધાન સાચું છે, આપણે સાચાની નિશાની આ બાજુ કરીએ. એક સંખ્યા અઢારથી વિભાજ્ય છે તો ત્રણ અને છથી પણ વિભાજ્ય છે. આમાં જુઓ આ નિયમ છે, પહેલો છે કે એક સંખ્યા જે વિભાજ્ય હોય છે તેના પ્રત્યેક અવયવથી પણ વિભાજ્ય હોય. તો અઢાર, એક સંખ્યા અઢારથી વિભાજ્ય છે તો ત્રણ ને છથી વિભાજ્ય હોય તો હોય જ. ત્રણ કોઈ પણ સંખ્યા લઈએ, અઢાર અઢારનું છત્રી લો ભગાશે, બાર તારી છત્રી, છ છંગ છત્રી, અઢાર તારી ચોપન લો તો નવ છંગ ચોપન, અઢાર તારી ચોપન,
આમ એક સંખ્યા રાશિ વિભાજ્ય છે તો 3 અને 4 થી કોણ વિભાજ્ય હોય ચોથું વિધાન એક સંખ્યા 9 અને 10 થી વિભાજ્ય છે તો 9 અને 10 કેવી સંખ્યાઓ છે સહઅવિભાજ્ય સંખ્યા જો કોઈ સંખ્યા બે સહઅવિભાજ્ય સહઅવિભાજ્ય સંખ્યા થી વિભાજ્ય હોય તો તેના અવયવ હોય છે અવયવ એટલે 9 ગુણ્યા 10 90 અહીંયા છેદ 90 તો 90 થી પણ વિભાજ્ય હોય શકે સાચું છે 9 અને 10 આપણો નિયમ કે છે બીજો નિયમ તો બંને સહઅવિભાજ્ય સંખ્યા પણ છે એટલે 90 થી પણ વિભાજ્ય હોય શકે પાંચમું વિધાન જોઈએ બે સહઅવિભાજ્ય સંખ્યામાં ઓછામાં ઓછી એક અવિભાજ્ય સંખ્યા હોય સહઅવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા યાદ કરો તો બંને વચ્ચે સામાન્ય અવયવ એક હોય એનો મતલબ કે બંનેમાં કોઈ પણ અવયવ સામાન્ય નથી તો એવું ક્યારે બને કે બંનેના અવયવ જુદા જુદા હોય એટલે લગભગ એક સંખ્યા અવિભાજ્ય હોય એવું હોય તો થાય જોઈએ તો 3 × 5 = 15 અને 8 × 2 = 16 15 અને 16 તો આના અવયવ છે 3 ને 5 આના અવયવ છે 8 ને 2 આઠના અવયવ પાડીએ તો 2 × 2 = 4 2 × 8 = 16 આના અવયવ 2 × 2 = 4 2 × 8 = 16 આના અવયવ 3 ને 5 તો આની વચ્ચે કોઈ જ અવયવ સામાન્ય નથી બંને વચ્ચે સામાન્ય એક જ છે એટલે તે સહઅવિભાજ્ય સંખ્યામાં ઓછામાં ઓછી અવિભાજ્ય સંખ્યા હોય આમાં તો બંને વિભાજ્ય છે 15 ને પણ ભગાય છે 16 ને પણ ભગાય છે એટલે 3 અને 5 અને અવયવ 2 × 2 = 4 2 × 2 = 16 કોઈ નથી સહઅવિભાજ્ય સંખ્યા તો છે જ છતાં પણ એમાંની કોઈ અવિભાજ્ય સંખ્યા નથી ઓછામાં ઓછી એક એટલે એક સંખ્યા અવિભાજ્ય હોય એવું નથી બંનેને ભાગી શકાય છે એટલે આપણું વિધાન ખોટું છે દેખીતી રીતે એવું લાગે કે સાચું હશે પણ એવું નથી આપણું વિધાન ખોટું છે એટલે સહઅવિભાજ્ય સંખ્યામાંથી ઓછામાં ઓછી એક અવિભાજ્ય તો હોય તે છે એના પછી ગેર 4 થી વિભાજ્ય બધી સંખ્યા 8 થી પણ વિભાજ્ય હોય પેલા જેવું છે 3 વાળા જેવું તમે એ જ ઉદાહરણ લઈ શકો 4 × 12 12 ને 4 વડે ભગાય 8 વડે ભગાય ના ભગાય પણ 8 થી વિભાજ્ય ને 4 વડે ભાગશો તો આપણો નિયમ છે કે પ્રત્યેક અવયવ ઉપર ભગાય તો 8 નો અવયવ 4 છે એટલે આ વિધાન ખોટું છે અને એના પછી ચોપડીમાં જે વિધાન છે મેં લખ્યું નથી કેમ કે આનું ઊંધું ચાલે જેવું કે 8 થી વિભાજ્ય બધી સંખ્યાઓ 4 થી પણ વિભાજ્ય છે તે સાચું છે પણ આ વિધાન ખોટું છે તો મિત્રો તમને 3.5માં પહેલા દાખલા સુધી સરસ રીતે સમજ પડી ગઈ હશે અહીંયા સુધી તમારે હોમવર્ક કરવાનું છે બોર્ડ પરની પ્રત્યેક માહિતી આ વિડીયો સાથે હું એક ફોટોગ્રાફ મૂકીશ તો બોર્ડ પરની માહિતી પણ ઉતારી લેવાનું કામ લાગશે અને 3.5ના પહેલા દાખલા સુધી તમારે નોટબુકમાં લખી નાખવાનું છે હવે પછીના વિડીયોમાં એની આગળ આપણે અભ્યાસ કરીશું અત્યારે રજા લઈએ અસ્ત